नमस्कार दर्शक मित्रों, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ફાગણી પૂનમના વહેલી સવારે મંગળા આરતી. સાસણ ખાતે સલમાન ખાનના ધમાલ નૃત્યમાં ઝૂમી ઉઠ્યો. રાજકોટમાં મનપા દ્વારા ઓડિટ છપરડો. રાજકોટ કોર્પોરેશન દ્વારા ફેસ ડિટેક્ટ મશીનની મંજૂરી. ગોંડલથી સલમાન ખાનની ફ્લાઇટ મુંબઈ રવાના. ફાગણી પૂનમના વહેલી સવારે મંગળા આરતી. આસ્થાને કોઈ બંધન હોતું નથી. આવી જ આસ્થા દરેક ગુજરાતીના દિલમાં દિમાગમાં છવાયેલી હોય છે અને તેનું દ્રષ્ટાંત જોઈએ તો કલ્પના ન થાય તે હદે ફાગણી પૂનમની વહેલી સવારે ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં મંગળા આરતી કરવા દૂર દૂરથી પગપાળા લાખોની સંખ્યામાં ઉઠેલા માનવ મહેરામણને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મંગળા આરતી દર્શનનો લાભ લીધો. ડાકોર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વહીવટીતંત્ર દ્વારા પગપાળા આવનાર યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ અને નિત્ય દર્શનાર્થીઓને દર્શનમાં કોઈ તકલીફ ન થાય અને સરળતાથી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શકે તે માટે આયોજન કરવામાં આવેલ હતું. યાત્રાળુઓ ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, જય રણછોડ, માખણ ચોર, જય રણછોડ, ગગનભેદી નાદ સાથે વહેલી સવારે ફાગણ સુદ પૂનમ નિમિત્તે રાજાધિરાજના દર્શનાર્થે નિર્મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભાવિ ભક્તજનોના પ્રભુના દર્શન અને મંગળા આરતી કરવા ઘોડાપુર ઉમટી પડ્યા હતા. એક મહાસાગરની જેમ અફાટ માનવ મેરામણી મોજું નિજ મંદિર ફરતે વિટળાઈ ગયું હોય તેવો માહોલ જામ્યો હતો. નિજ મંદિર ખુલતા જ માનવ મેરામણનો નિજ મંદિર તરફ ઠાકોરજીને પામવા ઘુઘવાતા ઘોડાપુરની જેમ અસ્ખલિત પ્રવાહ ચાલુ રહ્યો હતો. પૂનમ તો બહુ જ આવે છે, પરંતુ ફાગણી પૂનમના દર્શનનો અનેરો લાવો હોય છે. લાખોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિ ભક્તજનોના અધધધ કહી શકાય તેવા ઘોડાપુર હોવા છતાં પણ સામાન્ય બનાવોને બાદ કરતાં ક્યાંક ધક્કા મૂકીને બનાવ બન્યા ન હતા અને ભક્તો શાંતિપૂર્વક રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય તેમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર વિભાગ દ્વારા ઘડી કાઢવામાં આવેલ સુચારુ અને સુદૃઢ આયોજન અને જડબેસલાક બંદોબસ્તે પણ મહત્વનો ફાળો આપ્યો હતો, જેને રાજા રણછોડરાયની કૃપા અને ચમત્કાર જ ગણી શકાય. જિલ્લા પ્રશાસન કે દ્વારા સભી પ્રકાર કી વ્યવસ્થાએં કી ગઈ હૈ તાકી જો દર્શક હૈ જો શ્રદ્ધાલુ હૈ જો બડી સંખ્યા મેં જો હૈ યહાં દર્શન કરને કે લિયે અલગ અલગ જગહોં સે આતે હૈ ઉનકી જો બેસિક મિનિમમ રિક્વાયરમેન્ટ્સ હૈ યે તમામ જગહ જો સુનિશ્ચિત કિયા ગયા હૈ, ચાહે ઉસકી પાણી કી વ્યવસ્થા હો, મેડિકલ કી વ્યવસ્થા હો, સાફ સફાઈ કી વ્યવસ્થા હો, યા કોઈ પણ કિસી ભી પ્રકાર કા કોઈ ઇસ તરહ કી પરિસ્થિતિ પેદા હોતી હૈ તો ઉસકે નિપટને કે લિયે ભી સભી તંત્ર કે તરફ સે વ્યવસ્થા કી ગઈ. સાસણ ખાતે સલમાન ખાન ધમાલ નૃત્યમાં ઝૂમી ઉઠ્યો. ગોંડલ ખાતે ચાલી રહેલા ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન શૂટિંગ કરી રહ્યો છે ત્યારે સોમવારની મોડી રાત્રે ગીર ગયો હતો. જાંબુર ગામના સીધી બાદશાહનું ધમાલ નૃત્ય નિહાળી સલમાન આફરીન થઈ ગયો હતો અને તેને ગોંડલ શૂટિંગ સ્થળે બોલાવ્યા હતા. ગત મોડી રાત્રે ગોંડલના ઓર્ચાર્ડ પેલેસ ખાતે 15 લોકોની સીધી બાદશાહની ટીમ આવી પહોંચી હતી. ડાયરેક્ટર સરજ બળજાત્યા સમક્ષ ધમાલ નૃત્ય રજૂ કર્યું હતું. ફિલ્મમાં આ નૃત્ય આવશે કે નહીં એ તો નક્કી થશે, પરંતુ સલમાન વધુ એક વખત સીધી બાદશાહ સાથે ઝૂમી ઉઠ્યો હતો અને સીધી બાદશાહની ટીમને જણાવ્યું હતું કે હું તમને ફિલ્મમાં ચાન્સ આપીશ, તમે ખૂબ મહેનત કરો છો, જરૂર આગળ વધશો. તેમ કહી સુલ્લુ ફરી સીધી બાદશાહ સાથે ઝૂમી ઉઠ્યો હતો. સાસણ ખાતે ફિલ્મ અભિનેતા સલમાન ખાન ગીરના સીધી બાદશાહનું ધમાલ નૃત્ય નિહાળી આફરીન થઈ ગયો હતો. તેણે સીધી બાદશાહ યુવાનોને ગોંડલમાં ચાલી રહેલા તેમના ફિલ્મ શૂટિંગ સ્થળે બોલાવ્યા હતા અને ફિલ્મ ડાયરેક્ટર તેમનું ધમાલ નૃત્ય નિહાળ્યું હતું તથા સ્ક્રીન ટેસ્ટ લીધો પણ હતો. આમ સાસણ પાસેના પારંપરિક નૃત્યને બોલિવૂડમાં તક મળવાની શક્યતા ઉજળી બની છે. સોમવારે રાત્રે સાસણ ગીરમાં ધમાલ નૃત્યથી સલમાન ખાનને ચકિત કરનાર ઇમરાન ચોટલિયા, અકરમ આરબ, ઇમ્તિયાઝ આદમ તેમજ જમાલ સહિતના 15 સીધી બાદશાહ યુવાનો ગોંડલ ખાતે શૂટિંગ યુનિટ ખાતે પહોંચ્યા હતા. ધમાલ નૃત્ય કરનાર યુવાનો પોતાની સાથે ડ્રમ, કલર તેમજ ડ્રેસો પણ સાથે લાવ્યા હતા, જેઓ રાત્રિના ડાયરેક્ટર સુરજ બળજાત્યા સમક્ષ ધમાલ નૃત્ય કર્યું હતું. રાજકોટમાં મનપા દ્વારા ઓડિટ છપરડો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતા ખર્ચાઓ ચકાસણી કરવા માટે ઓડિટ શાખા કાર્યરત હોય છે. આ ઓડિટ શાખા સંપૂર્ણ સ્ટેન્ડિંગ વિભાગના હાથમાં હોય છે. વર્ષ દરમિયાન થતા ખર્ચાઓ અંગે 3 મહિના ઓડિટ જાહેર કરવામાં આવે છે. ગત 3 મહિનાના ખર્ચાઓ અંગે ચકાસણી કરવામાં આવતા તેમાં 12 લાખ રૂપિયાથી પણ વધુની ક્ષતિઓ બહાર આવી હતી. કોઈ કારણોસર કર્મચારી દ્વારા ભૂલ થઈ
કે જાણી જોઈને બિલમાં વધારામ કરવામાં આવ્યો છે તે અંગે તર્ક વિતર્ક સર્જાયા છે, પરંતુ ઓડિટ શાખા દ્વારા સઘન કામગીરીને કરીને વર્ષ દરમિયાન પ્રજાના વધારાના 51 લાખ રૂપિયા જતા અટકાવ્યા હતા. મનપામાં ઓડિટ શાખા દ્વારા દર 3 મહિને મનપા દ્વારા કરવામાં આવેલ ખર્ચાઓ પર ચકાસણી કરવામાં આવે છે અને ચકાસણી કર્યા બાદ શાખા દ્વારા ઝીણવટપૂર્વક દરેક બિલોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં આ ગત 3 મહિનાના બિલો ચેક કરતા તેમાંથી 12 લાખ કરતા વધુ રૂપિયાનો છબરડો હોવાનો પ્રકાશમાં આવ્યો હતો. ઓડિટ શાખા દ્વારા આ છબરડો પકડીને ફરીથી નવું બિલ બનાવવા દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. મોટી રકમના બિલોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં કોઈ પણ કર્મચારી દ્વારા ભૂલથી થઈ ગયું હોય કે જાણી જોઈને બિલમાં વધારો કરવામાં આવ્યો હોય છે તે તપાસનો વિષય છે, પરંતુ ઓડિટ શાખાના કામગીરીથી પ્રજાના પૈસા જતા અટકાવી દેવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન જોઈએ તો આ રીતે બિલોમાં 51 લાખ રૂપિયા વધારાના ઉમેરવામાં આવ્યા હતા, જે તમામ 51 લાખ રૂપિયા ઓડિટ શાખાની મહેનતથી બચી જવામાં પામ્યા છે. હા, હમણાં જે 3 માસનો જે ઓડિટ અમે રિપોર્ટ રજૂ કર્યો સ્ટેન્ડિંગમાં, આજની સ્ટેન્ડિંગમાં છે, તેમાં લગભગ 12 લાખથી પણ વધુ 3 મહિના દરમિયાનના બિલોમાં ઓવર પેમેન્ટ થતું હતું, જે અમે અટકાવ્યું છે. એ 2014થી અત્યાર સુધીમાં અમે લગભગ 51 લાખ જેવું ઓવર પેમેન્ટ અટકાવેલ છે. મોસ્ટ ઓફ જો બધું બધું બિલ બનતા હોય છે, બાંધકામ, વોટરવર્ક્સ અને ગાર્ડન વિભાગ, વધુ રકમના બિલો ત્યાંથીના વધુ બિલો આવતા હોય છે. મેને માપનો પણ ત્યાં ઘણા લેન્ધી લાંબા હોય, એટલે એમાં જ ભૂલો રહી જતી હોય છે, એ અમે જે ચકાસતા હોય. હા, કારણ કે આ રકમ જો અમે ચેક ન કરી હોય, કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થઈ ગયું હોત તો એ પ્રજાના પૈસા જ એમાંથી જાત, પણ તે પૈસા અમે અટકાવી દીધું છે ઓવર પેમેન્ટ, એટલે તે રકમનું કોર્પોરેશનને આર્થિક ફાયદો થયો અને આ રકમ પ્રજાના અન્ય કામમાં પણ વાપરી શકાશે. એટલે આ વખતે 3 મહિનાનું જે ઓડિટ આવ્યું છે કે જેમાં ઓડિટે વાંધો લીધો એવું લગભગ 21 લાખ રૂપિયાનું છે, અને કુલ આખા વર્ષ દરમિયાન લગભગ 51 લાખ રૂપિયા એવા છે કે જેમાં જે તે ડિપાર્ટમેન્ટે એના બિલ વધારે બનાવ્યા હોય અથવા તો ખોટા બની ગયા હોય તો એ ઓડિટ વિભાગે અટકાવીને કોર્પોરેશનના હિતમાં કોર્પોરેશનના પૈસા બચાવ્યા છે. અને ઓડિટ શાખા એ સંપૂર્ણ સ્ટેન્ડિંગના અંડરમાં આવે છે અને એમાં જે ઓડિટર હોય છે એ સરકાર નિયુક્ત હોય છે, એટલે જે કાંઈ પૈસા બચ્યા છે એ કોર્પોરેશનના બચ્યા છે. એમાં ડિપાર્ટમેન્ટલી જોવાતું હોય છે કે એમાં ઘણી વખત ભૂલથી પણ લખાઈ જતું હોય છે અથવા તો એમાં કોઈ એના ક્લાર્કની કે એની કોઈ ભૂલ નથી ને, એટલું જોઈ લઈ ઇન્ટરનલી હશે તો એમાં ચોક્કસ એક્શન લેશું, પણ જો ઇન્ટરનલી નહીં હોય તો પછી એમાં બહુ એક્શન નથી લેતા. રાજકોટ કોર્પોરેશન દ્વારા ફેસ ડિટેક્ટ મશીનની મંજૂરી. રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં 48 લાખના ખર્ચે 3 ઝોનમાં કુલ 15 વિભાગોમાં ફેસ ડિટેક્ટ મશીન ઇન્સ્ટોલ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. કર્મચારીઓ નિયમિત હાજરી પુરાવી અને સમય મુજબ કામ કરે અને પ્રજાના કામો સમયસર થાય તેવા શુભ હેતુસર આ મશીન મૂકવામાં આવશે. તેમ છતાં ગુટલીબાજ કર્મચારીઓ કોઈપણ રીતે ગુટલી મારીને મશીન સાથે પણ છેતરપિંડી કરશે તો પ્રજાના 48 લાખ રૂપિયાનું અંધણ થઈ જશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓ પાછળ 200 કરોડ રૂપિયાના વેતનનું આંધણ કરવામાં આવે છે. કર્મચારીઓ અધિકારીઓ નિયત સમયે ફરજ ઉપર હાજર નહીં થતા હોવાથી પ્રજાના કામો અટવાઈ જતા હોય છે, ત્યારે કર્મચારીઓને રેગ્યુલર કામ કરવા અને પ્રજાના કામોને વેગ આપવા માટે આજે મળેલી સ્ટેન્ડિંગ બેઠકમાં મનપા દ્વારા 48 કરોડ રૂપિયાના ખર્ચે ફેસ ડિટેક્ટ મશીન રાજકોટની 3 ઝોનમાં ઇન્સ્ટોલ કરવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હાલ સેન્ટ્રલ ઝોનમાં આ વ્યવસ્થા છે, પરંતુ હવે 3 ઝોનમાં અંદાજે 15 વિભાગોમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને કામચોર કર્મચારીની આવક અને જાવક બંને સમયે પોતાનો ફેસ સ્કીન કરવાનો રહેશે. આ વ્યવસ્થા ઇન્સ્ટોલ કરવાથી જે કર્મચારીઓ પહેલા માત્ર મસ્ટરમાં હાજરી પૂરીને ઘર ભેગા થઈ જતા હતા તેવા કર્મચારીઓને પૂરતા સમય કામ કરવું પડશે અને જેની નોંધ મશીનમાં કરવામાં આવશે, જેથી પૂરતી હાજરી હોય તે લોકોને કામો પર સમયસર થઈ જશે. મનપાની આ સિસ્ટમને કર્મચારીઓએ પણ વધાવી લીધી છે, કારણ કે કર્મચારીઓ નિયત સમયે હાજરી આપી પૂરતા સમય સુધી કાર્યરત રહેતા હતા તેવા કર્મચારીઓને આ વ્યવસ્થા હોય કે ન હોય કોઈ ફેર પડતો નથી, પરંતુ જે કામચોર કર્મચારીઓ છે તેવા કર્મચારીઓની હાજરીને હવે નોંધ લેવામાં આવશે. મુખ્યત્વે એક તો પહેલી વખત આખા ગુજરાતની અંદર કોઈ પણ કર્મચારી એ ફેસનું મશીનમાં જોયા વગર એની હાજરી પુરાશે નહીં એ પ્રકારનું, અને એને આખું સેન્ટ્રલી મોનિટરિંગ સેન્ટ્રલ ઝોન ઓફિસમાં થશે. તમામ ડિપાર્ટમેન્ટને આવરી લઈને આ દરખાસ્ત આવી છે. લગભગ 48 લાખ રૂપિયાની આ દરખાસ્ત છે અને એમાં સંપૂર્ણ તમામ જાતની સિસ્ટમ સાથે પહેલી વખત કોર્પોરેશન કરી રહ્યું છે. અત્યારે હાલ
અમુક ઝોનમાં અમુક વિસ્તારોમાં અમારી પાસે આ વ્યવસ્થા છે, પરંતુ હવે સેન્ટ્રલી વ્યવસ્થા ની દિશામાં પહેલી વખત દરખાસ્ત આવી છે અને 48 લાખ રૂપિયાની આ દરખાસ્ત છે. ગોંડલથી સલમાન ખાન ફ્લાઇટથી મુંબઈ જવા રવાના. ગોંડલ ખાતે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ કરવા બોલિવૂડના દબંગ ખાન સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા. આજે શૂટિંગ પૂર્ણ થતાં સલમાન ખાન સાંજની ફ્લાઇટમાં મુંબઈ જવા રવાના થયા ત્યારે એરપોર્ટ ખાતે તેના ચાહકો સલમાન ખાનની એક ઝલક નિહાળવા માટે તેમજ ઓટોગ્રાફ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે ચાહકોને સલમાન ખાને નિરાશ કર્યા હતા. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.